જય સ્વામિનારાયણ. બહુ માર્મિક વાત. સત્પુરુષ છે ને શંકરાચાર્ય, શું વાત કરી! ધન ભેળું કરવાની ને વધારે વધારે મેળવવાની તૃષ્ણા મૂકી દે, ધન મૂકી દે એમ ન કીધું. જોયું તમે? સાવધાની જુઓ, પૈસો મૂકી દે એમ નથી કીધું સાહેબ. હા, પૈસો તો રાખ, પણ એની તૃષ્ણા મૂકી દે. અતિ નતી, વધુ ને વધુ, વધુ ને વધુ. પૈસો જરૂરી છે, મની ઇઝ અ મેટર ઓફ ફંક્શન ફોર એ મીડિયમ, એ મેઝર, એ સ્ટાન્ડર્ડ, એ સ્ટોર. એ 57મો વચનામૃત છે, એમાં આપણે થોડું વિશ્લેષણ કર્યું છે 57માં. તો પહેલું એક કારણ છે, પૈસો એ મેટર મહત્વ છે એનું, મીડિયમ છે, માધ્યમ છે. હવે ખાવું પીવું હરવું કપડાં લતા આવા સા તે બધું, અહીંયા આવવું હોય તો પૈસા હોય તો ભાઈ પેટ્રોલ કેમ એમને ભરી દે ઓલા લોકો, એટલે કે લ 5 લીટર પેટ્રોલ નાખી દે, પૈસો તો હાથનો મેલ છે, તો એમ કઈ ભરી દે, ભરી દે. અમને ના ભરી દે, મારા ઢીલા કરો થોડા, અમારી પાસે ન હોય તો બીજાને ઝાલવા પડે, બાપામાં નાખી દો તો હોય તો તમારી પાસે જ નાખવું પડે. પણ કઈ એમને કઈ થાય? ગુણાતીતાનંદ સ્વામી એટલે કીધું છે, આપણે કહીએ છીએ દ્રવ્ય ખોટું છે, ખોટું છે, ખોટું છે એમ કહીએ છીએ, પણ દ્રવ્ય વગર મંદિરનો વ્યવહાર પણ હાલતો નથી. એટલે જીવમાંથી દ્રવ્ય ગુણાતીતાનંદ સ્વામી કે ખોટું કરવું બહુ કઠણ છે. સ્ત્રી ખોટી થઈ જાય પણ દ્રવ્ય ખોટું ન થાય, કારણ કે એના વગર વ્યવહાર હાલતો નથી. અને વ્યવહાર નથી હાલતો એ છતાંય સમજે કે સાવ ખોટું છે, એ જીતી ગયો, એ જીતી ગયો. કારણ કે આપણે ખોટું છે એમ સમજીને વ્યવહાર કરતા આવડી જાય, એ જીતી ગયો. આપણે સાચું માનીને વ્યવહાર કરીએ છીએ. જે સત્પુરુષો છે એ ખોટું માનીને કરે, ખોટું જ છે. અને ખોટું માનીને કરતો હોય ને હર્ષોક ન થાય, ઓછું આવે તોય ભલે, જાય તોય ભલે. આ નિશાની, સાચું માનીને પકડ્યું હોય ને, તમારી ગળામાં ખોટો હાર હોય અને કોઈ સ્નેચિંગ કરી જાય, આ નથી જતા ચીલ ઝડપે બધા ચેઇન તોડીને લઈ જતા, ખોટો હોય તો તમને થડકો થાય. ખોટું માનીને વ્યવહાર કરતો હોય એને હર્ષ ન થાય, શોક ન થાય. જાજુ આવે તો હર્ષ ન થાય, વયું જાય તોય શોક ન થાય. પણ 10,000 નો ચેઇન પહેર્યો હોય અને કોઈ આંચકો મારીને તોડી જાય, હાય રે બાપ રે, કારણ કે સાચું છે, સાચું છે એમ. એટલે સાચું માનીને જો ચોટ્યા તો જ દુઃખ છે. એટલે મહાપુરુષો કે વ્યવહાર તો છે પણ ખોટું માનીને કરવાના, ખોટું છે, ખોટું છે. આ નાટક ભજવતા હોય છે. હરિશ્ચંદ્ર ને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ને એમની પત્ની શું નામ, તારાદેવી, એવું હોય એમાં પેલા રાહુલ નું મૃત્યુ થતું હોય, એને ભજવતા હોય ને ખબર હોય ખોટું છે, રડતા હોય સાવ સાચા જીવ, પણ એને ખબર છે ખોટું છે. અને સીત રામલીલા ભજવતા હોય, સીતાજીને અપહરણ થઈ ગયું હોય તો જે રામ થયો હોય એ કરુણ ભાવ દેખાડે, પણ એને ખબર છે મારી ક્યાંય ભાગી ગઈ નથી, ખોટું માને છે. એટલે એને અંદરથી વ્યથા નથી થતી, દુઃખ થાય છે પણ દુઃખી થતો નથી. આ કરા કલા છે આ. એટલે દ્રવ્ય જરૂરી છે, માધ્યમ છે, બધું જ જોઈએ એના માટે છે, પૈસા વગર કાંઈ થાય નહીં. હા, જરૂરી. એટલે એમને કહ્યું કે ધનને મૂકી દે, એ તો વ્યવહાર છે, ગ્રહસ્થ છો, બધો છે, સંસાર છે, તો પૈસાની જરૂર પડશે જ. પણ જરૂરિયાત પૂરી કરવા માટે વિશ્વાસ હોય તો ઉપરવાળો બેઠો છે, બંધાયો છે આપવા માટે. જરૂરિયાત છે ઈશ્વર બંધાયેલો છે, વિશ્વાસ હોય તો આપવા માટે. ગુણાતીતાનંદ સામે કે ઓઢીને સુઈ ગયા છે ને તો ત્યાં નાખી જશે, વિશ્વાસ હશે તો નાખી જાય છે, વિશ્વાસ નહીં હોય તો હોય એ લઈ જશે. જરૂરિયાત છે પૂરી કરવા માટે ઈશ્વર બંધાયો છે, વિશ્વાસ હોય તો, એનો આશરો હોય પૂરું કરે છે. પણ સમજી લો, જરૂરિયાત છે. તમારા ઘરના વ્યવહારમાં માલો મહિને 25,000નો ખર્ચ છે, અરે 50,000 આલો ને 75, અરે જવા દો ને, 1,00,000 રૂપિયાનો તમારો ખર્ચો છે, દર મહિને 1,00,000 રૂપિયાનો ખર્ચો છે. ચાલો તો 1,00,000 રૂપિયા સુધી તમારી પાસે હોય, કમાણી કરો, લાવો, એમાં જરાય દોષ નથી. જરૂરિયાત જ એટલી છે. પરિવાર જ હો જણાનો હોય તો શું કરો, તો 1,00,000 રૂપિયાનો મોબાઈલનું બિલ જ 25,000 આવે. હે, ખાધા ખોરાક એનું કેટલું, બધા 500-500 ગ્રામ શાક ખાઈ જાય તો શું, કેવું જાય, ક્યાં જાય, કેવું. 100 જણા હોય, બધા 5-5 દાબેલી ખાય તો કેટલો ખર્ચો થાય, કેવું.
અને લાખ હા એમાં પીઝા રાખે તેથી બહુ ખર્ચો થાય ભલામણ, અને બધા ઘર એમ કે પિક્ચર જોવા જાવ છો તો કેટલું બુકડો બોલી જાય. એટલે હાલો ને લાખ રૂપિયા આપણે છૂટથી મૂકો, વાપરો, જલસા કરો, લાખ રૂપિયાની જરૂરિયાત છે તોય 1.25 લાખ કમાવ, 1.5 લાખ કમાવ. અરે ભાઈ એટલું કમાઈ જાઓ, બેઠું મૂકી દો બેંકમાં અને મહિને તમને 1.25 લાખ નો ખર્ચો છે ને, 25,000 વધારે, 1.25 લાખ વ્યાજ આવે બેઠા, એટલું કમાઈ જાઓ તોય વાંક નથી, દોષ નથી, જરૂરિયાત છે, બરાબર છે ને. પણ આટલું લાખનો ખર્ચો છે અને છતાંય બેઠા વ્યાજથી 1.25 લાખ મળે છે તો માણસ પાછો કેમ નથી વળતો? ત્યાં કે છે મૂળ, તને બેઠું મૂકી દીધું, 1 કરોડ બેંકમાં છે, મહિને 1 લાખ રૂપિયા વ્યાજ આવે છે અને 75 નો ખર્ચ છે, 1.25 કરોડ છે, 1.25 લાખ આવે છે, ખર્ચો મહિને 1 લાખનો છે, અને તોય હજી તારે ભેળું જ કરવું છે, ભેળું જ કરવું છે, વધુ જ લાવવું છે, વધુ જ લાવવું છે, જમ્પ લઈને બેસતો નથી, હરિભજન કરતો નથી, તો આ મૂડ નહીં તો આવે તો તૃષ્ણા મૂકી દે, તારે કેટલું જોઈએ છે. આને મૂડ કીધો છે.